તકા પૂછું સાસુ ને વહુ ને વહુ ને સાસુ ને પપ્પા ને મમ્મી ને દાદા ને બા ને બાળકો ને ભાઈઓ ને ભાગીદારો ને બધાને મળવાની, પગે પડી જાઓ, ગળે લાગી જાઓ, માફી માગી લો, હાથમાં હાથ નાખીને વાત કરી લ્યો, આજે તમારા માટે છેલ્લો દિવસ છે. સાસુ વહુ ક્યાં છે? લો ઉભા થાવ, પગે પડો, માફી માંગો, બાને ઉભા કરો, બધા જ હલો ભાઈઓ, શું કરો છો? આ તક બીજી વાર દાદા નહીં મળે, દાદા તક બીજી વાર નહીં મળે, ભાઈ ને બોલાવો, પગે ગળે પડો અને પગે લાગો. ઉભા થાવ, ઉભા થાવ, એમ અધૂરું નહીં છોડો બેન, એ બેન 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 અધૂરું નહીં છોડો, ઉભા થાવ. એ દીકરી તમારી Thank you.
ભાઈ હું આ કરવાનો હતો એવો ઝડફિયા સાહેબ, મારા ત્રણ મુદ્દા બાકી હતા, પણ તમે હતા અને તમે દુનિયાને બદલી રહ્યા છો, અને હું જો ભગતસિંહ ન બદલું તો હું આ બોલું છું એ કઈ કામનું નહીં સાહેબ. આભાર, થેન્ક યુ. આ મગજની ઉપર સોય જેટલો ભાર ના ચાલે, આપણે સુંડાઓ લઈને બેઠા છીએ. નીચે ઉતારી દો, હળવા થઈ જશો. આ સમજણ છે. ચાર પેઢી સાથે બેઠી હોય જયારે જે અનુભવ થયો, આ હું છે ને આ વાત એટલા માટે હું બેસી એટલા માટે ગયો કે હું તમારામાંનો જ એક છું. મારે પણ દાદા છે, મારે પણ બા છે, મારે પણ પરિવાર છે. પ્રસ્તુત થતો નથી એ પ્રેમ અટકેલો છે, અધૂરી વાર્તા ત્યાં રહી ગઈ છે. આ છેડો તમે આજ ગોતી લીધો, અને આ છેડે છેડે ચાલશો ને તો જીવનમાં બધા સુખો તમને મળશે. બેન, આટલા મોટા સમાજની વચ્ચે મંચ ઉપર ચડવું ની નાની વાત ન કહેવાય, અને પોતાના બાપને ગળું મળવું ની સૌથી મોટું. આવો ને બેન, તમે તમારો અનુભવ મારે ખાસ સાંભળવો છે, કેમ કે બધા તો નીચે હતા, એ મંચની ઉપર જઈને પોતાના પપ્પા છે કે સસરા છે પપ્પાને મળ્યા. થેન્ક યુ. ખાસ તો હું એટલું કહીશ કે આપણે સમાજમાં આપણે યુવાન થઈ જઈએ છીએ ત્યારે આપણને શરમ આવે છે. પપ્પાની બાજુમાં બેસાય નહીં, મોટો ભાઈ હોય તેની બાજુમાં બેસાય નહીં, આમ કરાય નહીં. ખાસ એક વાત હું કહું છું કે જ્યારે મને વળાવી હતી ને ત્યારે મળી હતી ને આજે હું મળી. સાસરે ગઈ હતી ત્યારે હું પપ્પાને મળી હતી આવી રીતની ગળે કે આજે હું મળી. એ વાતને આજે 15 વર્ષ થયા. હું એ જ કરવા આવ્યો છું ભાઈ, મને આજ તમારી પાસેથી વચન જોઈએ છે. બોલો, પોતાના બાળકોને આઈ લવ યુ કહેશો? ત્રણ લોકો ઊંચો વાત કરી. પોતાના બાળકોને આઈ લવ યુ કહેશો? પોતાના બાળકોને હક કરશો? માથા પર કિસ કરશો? બગસરા પટેલ સમાજ વિકાસ મંચનો કે આપે મને તક આપી, આપે મને